एचके न्यूज માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અજય વાઘેલા. વાત કરીએ આજના મુખ્ય સમાચારોની તો કાલોલ તાલુકાના મોકળ ગામ ખાતે રહેતા ભારતીય સૈનિક દળના વીર આર્મી જવાન 70 વર્ષ દેશ સેવા પૂર્ણ કરી વતન પરત. પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ તાલુકાના મોકળ ગામે રહેતા એક ખેડૂત પરિવારના સભ્ય શ્રી વીર સંજયસિંહ ચૌહાણ વીર સૈનિક તરીકે દેશ સેવા બજાવતા હતા. પોતાના પ્રાણની પરવા કર્યા વિના મોતને મુઠ્ઠીમાં રાખી પોતાના દેશની રક્ષા કરી હાલ આસામ ખાતે કડકડતી તીવ્ર ઠંડીના વિસ્તારમાં સોલ્જર ડ્યુટી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આજરોજ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના જન્મદિવસના દિવસે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોકળ ગામ ખાતે દેશ સેવા કરી પરત ફરતા આખું ગામ હર્ષોલ્લાસ સાથે આગમનની તૈયારી કરી હતી. ડેરો સ્ટેશન ખાતેથી આગમન સ્વાગત તૈયારી કરવામાં આવેલ અને કાનોળ ગામ ફરીને મોકળ ગામ આવતા ક્ષત્રિય સંગઠન સાવલી તાલુકાના યુવાનો દ્વારા તલવારબાજી કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કરવા પધાર્યા હતા. તેમણે વીર જવાન શ્રી સંજયભાઈને સ્વાગત કરેલ. ત્યારબાદ સૌથી પહેલાં ગામમાં આવેલ નાગેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફર્યા હતા. ત્યારબાદ પોતાના ઘરે પહોંચી માતા પિતા કાકા અને કાકી તથા વડીલો દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ગામના દરેક વ્યક્તિને ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર મહેન્દ્રસિંહ સોલંકી, હાલોલ, પંચમહાલ.